આ કાર્યક્રમના પ્રાયોજક છે રાજાણી ચા, રાજાણી અગરબત્તી, રાજાણી મસાલા। नमस्कार दर्शक मित्रों, वीटीवी ना चूंटणी लक्षी विशेष कार्यक्रम बैठक बोले छे मां आपनुं स्वागत छे। हुं छुं पंकज। गुरुवारे आपणे जोई हती अमदावाद ग्राम्यनी धोळका विधानसभा बैठक। आजे आपणे वात करीशुं कच्छ जिल्लानी अबड़ासा बैठकनी। दर्शक मित्रों, कच्छ जिला ने कुल 6 विधानसभा बैठकों पैकीनी एक अने विधानसभा बैठक नंबर 1 एवी अबड़ासा बैठक अनेक खासियतो धरावे छे। राजकीय स्थिति नी जो वात करिए तो 1962 थी छेल्ली चूंटणी 2007 सुधी में मतदारोए आ बैठक पर कोईपण एक उम्मीदवार ने बीजी वार जीतवानी तक नथी आपी। तो जोईए अनेक प्रकारनुं वैविध्य धरावती अबड़ासा विधानसभा बैठक। अबड़ासा एटले वीर अबड़ा अड़भंगनी भूमि अने गुजरातनी विधानसभा बैठक एक एटले अबड़ासा विस्तार। तो चालो करिए आ विस्तारनी एक सफर। गुजरात विधानसभानी कुल 182 बैठकमांथी प्रथम बैठक एटले अबड़ासा विधानसभा बैठक। कच्छना पश्चिम दरियाकांठे आवेल अबड़ासा विस्तारनुं नाम शूरवीर अबड़ा अड़भंगना नाम परथी पड़ेलू छे। दुश्मनों सामे युद्धमां अबड़ाए तेमनुं बलिदान आप्युं हतुं। अबड़ानी आ भूमि एटले अबड़ासा। सिंधना जे सुमराओ हता ए लोको पोतानी बहेनो अने माताओनो शियळ बचावा माटे कच्छमां एक ज एवो हतो अबड़ा अड़भंग जेनुं नाम हतुं जखराजी। पण ए अबड़ा अड़भंग थई गयो, ई सिंधमांथी सुमरियो अबड़ासा तालुकामां आवी रामपर वड़सर गामे जेनी राजधानी वड़सर हती त्यां ए लोकोने शरण आप्युं अने अलाउद्दीन सामे 72 दिवस युद्ध कर्युं। अबड़ा दादाए जे बहेनोना रक्षण माटे बलिदान दीधुं अने एना नाम उपरथी अबड़ासो एना अबड़ासो तालुको नाम पड्युं छे। नवा सीमांकन प्रमाणे आ वखते अबड़ासा बैठकमां अबड़ासा तालुका सहित लखपत अने नखत्राणा तालुकानो समावेश करायो छे। આ પહેલા જૂના સીમાંકનમાં નખત્રાણા અને અબડાસા તાલુકાના કેટલાક ગામો માંડવી અને ભુજ બેઠકમાં હતા, પણ આ વખતે નવા સીમાંકનથી આ ત્રણેય તાલુકાના તમામ ગામડાઓ અબડાસા બેઠકમાં સમાવાતા 60,000 જેટલા મતદારોનો ઉમેરો થયો છે। અબડાસા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,90,215 છે, જેમાં પુરુષ મતદારો 52% અને મહિલા મતદારો 48% છે। રાજકીય વિશ્લેષકોના મતે નવા સીમાંકનથી અહીં રાજનીતિના પરિબળો બદલાશે। અબડાસા અત્યાર સુધીમાં અબડાસા કોન્સ્ટિટ્યુન્સીમાં આઈ થિંક 1,33,037 વોટ હતા ગયા વખતે મત, અને આ વખતે નવા સીમાંકન પ્રમાણે લગભગ 55,000-60,000 મતોનો ઉમેરો થયો છે। એટલે અબડાસા વિધાનસભામાં અત્યારે 1,93,000 વોટ મત છે, અને ઈ જે મત છે ઈ નવા સીમાંકનની વાત કરીએ તો જે 3 વિધાનસભામાં વહેંચાયેલા હતા માંડવી, ભુજ અને અબડાસા, હવે ઈ ત્રણેય વિધાનસભાનું જે મત બેંક હતી ઈ એકમાત્ર અબડાસામાં મતનો ઉમેર થયો છે। જ્ઞાતિના ગણિતને જોઈએ તો અહીં લઘુમતી અને પાટીદારો મતદારોનું પ્રભુત્વ વધ્યું છે। અબડાસા બેઠકમાં ક્ષત્રિય 14%, પાટીદાર 14%, ભાનુશાળી 4%, કોળી 7%, રબારી 6%, સવર્ણ અને બક્ષીપંચના મતદારો 4-4%, દલિત 16%, મુસ્લિમ 27%, તેમજ અન્ય મતદારો 4% છે। વિશ્લેષકોના મતે આ વખતે અબડાસા બેઠક પર મુસ્લિમ અને પાટીદાર મતદારો નિર્ણાયક સાબિત થશે। અબડાસાની માઇનોરિટીનું જે લગભગ 55,000 સમથિંગ અત્યારે વોટિંગ છે, 53,000-55,000, કારણ કે ગત ટર્મમાં 45,000 હતું, જે આ વખતે લગભગ 8,000 માઇનોરિટી અને પટેલ એ બે છે એ નિર્ણાયક પાસો બની શકે છે અબડાસા કોન્સ્ટિટ્યુન્સીમાં, એમાં કોઈ બે મત નથી। વાત કરીએ લખપતની તો એક જમાનામાં લખપતની ભારે જાહો જલાલી હતી। લાખોનો વેપાર કરતા લખપતની ભવ્યતા એકાએક ખતમ થઈ ગઈ।
16 જૂન 1819 દિવસે કચ્છમાં ભૂકંપ આવ્યો અને સિંધુ નદીના વહેણ બદલાઈ ગયા. ત્યારથી લખપતની રોનક ઘૂંસાતી ગઈ. આજે તો લખપત ફક્ત એક નામનો તાલુકો રહ્યો છે. તાલુકાની સરકારી ઓફિસ દયાપરમાં છે. સૂકી ખેતી અને પશુપાલન લખપતના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ઉદ્યોગોથી જે વિકાસ કચ્છનો થયો છે તેમાં લખપત બાકાત છે. લખપત એ બેકાર બની ગઈ. આજ લખપતમાં શું છે? કાંઈ નથી, કશું ગઢ છે ખાલી જોવાનું. અને તેડી તો લખપત મને યાદ પડે 70 દુકાન હતા. એમાં વેપારી વાણિયા બધે ગોંડલ મુંબઈ, અને એ લોકો તો પૈસાને ભૂખ્યા. પૈસા હોય તો જ બેસે, અને નહીં તો બીજે ઠેકાણે ચાલ્યા જાય. પણ અમે ક્યાંય નથી જતા. અમે ભૂખ હોય તો અહીંયા જ, ને દ્રવ હોય તો અહીંયા જ બેઠા હોઈએ. બાકી એ સ્તુતિ હતી અમારી તેડી. અને લખપત તો લખ રૂપિયા રોજનો દાણ આવતો, ત્યાં એનો નામ પડ્યો લખપત. અબડાસા સિમેન્ટ ઉદ્યોગનું હબ ગણાય છે. 8000 કરોડના ઉદ્યોગ અહીં સ્થપાયા છે. ઉદ્યોગોના આગમનથી જમીનના ભાવ આસમાનને આંબી ગયા છે. પણ રોજગારીની તકો લોકોને જે મળવી જોઈતી હતી તે મળી નથી, જેનાથી લોકો નારાજ છે. જે ઇન્ડસ્ટ્રીયલ લોબી છે એમને જમીન એ રીતે એ શરતે મળી છે કે જો તમે સ્થાનિક 80% લોકોને રોજગારી આપો તો જ અમે તમને આ NOC જમીન નહીં આપી. એ શરતે એમને જમીન મળી છે. અફસોસ કે આપણે જો ટકાવારી આપણે જો કાઢવા જઈએ તો 10% પણ ઓછા લોકોને સ્થાનિકને રોજગારી મળી હશે. અબડાસા તાલુકાનું મુખ્ય મથક નલિયા છે. આરોગ્યની સેવાની દ્રષ્ટિએ આ તાલુકો પછાત છે. નલિયામાં કુશળ તબીબોનો અભાવ છે, તો લેબોરેટરી અને એક્સરે મશીનની સુવિધાઓ પણ નથી, જેના કારણે લોકોને ભુજ સુધી લાંબા થવું પડે છે. ખાસ તો આરોગ્યની વધારેમાં વધારે છે. આરોગ્યમાં નલિયા છે, તો નલિયામાં કાંઈ સ્ટાફ નથી. ફરજિયાત ભુજ જવું પડે છે, તો ભુજ જવા માટે અહીંયાથી ટેક્સી કરીએ તો 2500 રૂપિયા ખર્ચો લાગે. મામૂલી ચોટ લાગી હોય, આ ફ્રેક્ચર હોય તો. બીજા નંબરમાં પાણીની તકલીફ છે, બીજા નંબરમાં રોડની ઘણી બધી તકલીફ છે, એવી બધી ઝીણી મૂટી ઘણી તકલીફો છે. અબડાસા તાલુકાની પ્રથમ પ્રાથમિક શાળા કોઠારામાં વર્ષ 1963માં શરૂ થઈ, જ્યારે તાલુકાની પ્રથમ હાઈસ્કૂલ GT મેમોરિયલ હાઈસ્કૂલ વર્ષ 1947માં કોઠારામાં શરૂ થઈ. કચ્છ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલય અબડાસા તાલુકાના ડુમરા ગામમાં છે. તાલુકાની એક કોલેજ કનકપર ગામમાં છે. આ ઉપરાંત નખત્રાણા અને ભુજમાં કોલેજ છે. તાલુકાના મુખ્ય મથક નલિયામાં કોલેજ ન હોવાથી વિદ્યાર્થીઓને અપડાઉન કરવું પડે છે, જેમાં કલાકો જતા રહે છે. નલિયામાં એક કોલેજ સ્થપાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે. નલિયામાં એજ્યુકેશનના જોવા જઈએ તો એક કોલેજ જોઈએ. અબડાસા તાલુકામાં એક કોલેજ આવેલી છે કનકપર ગામે. જે કનકપર ગામે કોલેજ છે એ અહીંયાની સમજી લો કે વિસ્તારની દ્રષ્ટિએ નલિયાના છોકરા ઊંઘા જઈ શકશે કોલેજમાં. બસમાં સવારના જે વહેલા જાય એમને અપડાઉન સમય 5-6 કલાકનો લાગી જાય છે. બીજી નખત્રાણા તાલુકામાં જે કોલેજ આવેલી છે નખત્રાણા અને ભુજ, એટલે અબડાસાના જે વિદ્યાર્થીઓ છે ધોરણ 12 પછી, એમને સમજી લો કે જે સવારના 6 વાગે વહેલો ઉઠી કરી અને જવું પડે છે. અપડાઉનનો સમય વેડફાય છે એમનો કોલેજમાં. એટલે એ અપડાઉન ન કરે અને અહીંયાથી સ્થાનિકમાં નલિયા લેવલે કોલેજ હોય તો શિક્ષણમાં 100% સુધરી શકે. અબડાસામાં આવેલું જખૌ બંદર ગુજરાતનું મહત્વનું બંદર છે. જખૌ બંદર પર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માછીમારી કરવા આવે છે, જેમની સંખ્યા 20,000 જેટલી હોય છે. આ બંદર કરોડોની કમાણી કરી આપતું હોવા છતાં અહીં સુવિધાઓનો અભાવ છે. કચ્છ સ્થાનિક માછીમારો બહુ ઓછા જ છે, એટલે રાજકારણીના કોઈ ધ્યાન આપતો નથી. કારણ કે બહારના માછીમારો છે એટલે રાજકારણી ધ્યાન નથી આપતા. એને બહારના માછીમારો અહીંયા જ ટકી રહે છે એટલે રાજકારણી શું કામ ધ્યાન નથી આપતા કે એને મત નથી મળતા. જખૌ બંદર પર 33 કરોડના ખર્ચે જેટી તો બનાવવામાં આવી છે, પણ તેની ઊંચાઈ નીચી છે, જેના કારણે ભરતી વખતે જેટી પર દરિયાનું પાણી આવી જાય છે. જખૌ બંદર પર પીવાના પાણીની પણ સુવિધા નથી. માછીમારોને પૈસા ખર્ચીને પીવાનું પાણી મંગાવવું પડે છે. વિકાસના નામે હમણાં જીટી બનાવી છે. આ 33 કરોડના ગુજરાત કેન્દ્ર સરકારની યોજનાથી ગુજરાત ગવર્મેન્ટે બનાવી, પણ એમાં જે એની ઊંચાઈ જોઈએ 3 ફૂટની
જે સતત ઊંચાઈ જોઈએ એ ઊંચાઈ રહી નથી, 3 ફૂટથી 4 ફૂટ ઊંચાઈ નીચી છે, માટે આ 33 ના 33 કરોડ જેવા પાણીમાં ગયા છે એવો અમને લાગે છે. બાકી અહીંયા ઓક્શન હોલ બનાવ્યા છે, સામેની પારે ઓક્શન હોલ બનાવ્યા છે, ત્યાં પણ ઓક્શન હોલમાં કોઈ સગવડ નથી, પાણીની કોઈ જીટી ઉપર સગવડ નથી. જ્યાં માછીમારો વસાવત છે બંદરની અંદર, ત્યાં પણ પાણીના નામે ઝીરો જ છે. નજર કરીએ ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક અબડાસાની રાજકીય સફર પર. તો 1962માં આ બેઠક પરથી સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર માધવસિંહ જાડેજા ચૂંટાયા હતા. 1962માં કચ્છ જિલ્લાની કુલ 5 બેઠકો હતી. તમામ 5 બેઠકો પર સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા. 1967થી લઈને 1985 સુધી અબડાસા બેઠક કોંગ્રેસના કબજામાં રહી. 1990માં પહેલીવાર આ બેઠક પર ભાજપ જીત્યું હતું. તારાચંદ છેડા ભાજપના ઉમેદવાર હતા, જોકે 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી નીમાબહેન આચાર્ય અબડાસા બેઠક પરથી જીતી ગયા, જેઓ હાલમાં અંજારના ભાજપના ધારાસભ્ય છે. 1998માં પણ કોંગ્રેસે આ બેઠક પર તેની વિજયકૂચ જારી રાખી, પણ 2002ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા. 2007 વખતે નરેન્દ્રસિંહ જાડેજા વિરોધી છાવણીમાં ગયા અને ભાજપે જયંતિ ભાનુશાલીને ટિકિટ આપી. અંતે ચૂંટણીનું પરિણામ ભાજપ તરફી આવ્યું હતું. અબડાસા બેઠકની ખાસ વાત એ છે કે 1962થી લઈને 2007 સુધીની તમામ ચૂંટણીમાં કોઈ એક પાર્ટી સતત જીતતી રહી છે, પણ ઉમેદવારો ને મતદારો બદલાતા રહ્યા છે. અબડાસા બેઠક પર કોઈ પણ ઉમેદવાર સતત 2 વાર નથી ચૂંટાયો. આ બેઠક પર કોંગ્રેસ 7 વાર, ભાજપ 3 વાર અને સ્વતંત્ર પાર્ટી 1 વાર જીતી છે. છેલ્લી 2 ટર્મથી અબડાસા બેઠક ભાજપના કબજામાં છે, ત્યારે નવા સીમાંકનથી સમીકરણો પણ બદલાયા છે, જે તમામ પાર્ટી માટે મહત્વનું પરિબળ બની રહેશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે ભરત ડોડિયા, VTV અબડાસા. તો અબડાસા વિધાનસભા બેઠકની આજે આપણે વાત કરી રહ્યા છીએ. 1962થી અત્યાર સુધી આ બેઠકની રાજકીય સ્થિતિ કયા પ્રકારની હતી, સાથે જ આ બેઠકની રોચક વાતોને જાણીશું અને નવા સીમાંકન બાદ જ્ઞાતિનું ગણિત અને ભૌગોલિક સીમાડાઓ કઈ રીતે બદલાય છે તેની આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં આજે જોડાયા છે કચ્છ જિલ્લાના VTVના જિલ્લા પ્રતિનિધિ છે ભરત ડોડિયા. ભરતભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે જ વરિષ્ઠ પત્રકાર અને VTVના ડાયરેક્ટર છે સતીશભાઈ મોરી. સતીશભાઈ, આપનું પણ સ્વાગત છે. આપણે ચર્ચાનો દોર દર્શક મિત્રો આગળ વધારીએ તે પહેલા સમય થઈ ગયું છે એક નાનકડા બ્રેક. બેઠક બોલે છે કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી રહ્યા છે કચ્છ જિલ્લાની કુલ 6 વિધાનસભા બેઠકો પૈકીની 1 અને વિધાનસભા બેઠક નંબર 1 એવી અબડાસા બેઠક. આ બેઠક આમ તો અનેક ખાસિયતો ધરાવે છે, ત્યારે જાણીએ આ બેઠકની રાજનીતિક સ્થિતિ અને રાજનીતિક ઇતિહાસ. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે VTV ચેનલના હેડ અને વરિષ્ઠ પત્રકાર સતીશભાઈ મોરી અને કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ છે ભરત ડોડિયા. શરૂઆત કરીએ સતીશભાઈ આપનાથી. તો અબડાસા વિધાનસભા બેઠકની આજે આપણે વાત કરી રહ્યા છે. પાછલી 11 ચૂંટણીઓની જો વાત કરીએ તો તેમાં 7 વાર કોંગ્રેસ અને 3 વાર ભાજપની આ બેઠક પર જીત થઈ છે. કોઈ એક પાર્ટી સતત જીતતી રહી છે એ વાત તો અહીં દેખાઈ રહી છે, પરંતુ ઉમેદવાર રિપીટ થયો નથી. એટલે આ બેઠકનું રાજનીતિક ગણિત આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આ બેઠક છે ને, ગુજરાતની જે કુલ વિધાનસભા બેઠકો છે એમાં સૌથી મોટો ભૌગોલિક મત વિસ્તાર ધરાવતી આ બેઠક છે. જી. અને એમાં 398 ગામો, એટલે બહુ ઘણા બધા ગામો પણ આમાં સમાવિષ્ટ થયેલા છે. એટલે આ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો વિધાનસભા મત વિસ્તાર ધરાવતી અબડાસા બેઠક છે. ઉપરાંત આ બેઠક પર અત્યાર સુધીમાં આપે જેમ કહ્યું એમ એક બી ઉમેદવાર બીજી વખત ચૂંટાઈ નથી આવ્યો, અને એકમાત્ર 1995માં એવું બન્યું છે કે નીમાબેન આચાર્ય, જેઓ અત્યારે અંજારના ધારાસભ્ય છે, તેઓ 1995માં કોંગ્રેસ પક્ષમાંથી આ બેઠક પર ચૂંટાઈ આવેલા છે. અને રાજકીય ઇતિહાસ જોઈએ તો અહીંથી ચૂંટાયેલા કોઈ ધારાસભ્ય અત્યાર સુધી પ્રધાન પદ કે કોઈ મોટી જગ્યા ઉપર ગયા હોય એવું જનરલી બન્યું નથી. અને આ વિસ્તારમાં જેમ કચ્છમાં ભુજ વિસ્તાર છે એની નજીકનો જ સૌથી વધુ લઘુમતી મતો ધરાવતો આ વિસ્તાર છે. 52 આ વિસ્તારમાં અત્યારે જોવા જઈએ તો સૌ એટલે લઘુમતીઓમાં પણ જત છે, મંદરા છે, શિયા સુન્ની એવી અલગ અલગ ફિરકાઓના લોકો વસેલા છે. અને આ જખૌ બંદર એટલે
પાકિસ્તાન થી જે નજીક કહેવાય એ બોર્ડર ઉપરનો આ વિસ્તાર ધરાવતી બેઠક છે. જી ભરતભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ, અબડાસા બેઠકની રચના કેવી રીતે થઈ? એટલે પંકજ, જો વાત કરીએ કે અબડાસા બેઠક રહી, એમાં પહેલાં ભુજ વિધાનસભા વિસ્તારની અંદર પાવરપટ્ટી એક વિસ્તાર હતો, એ આખો એમાં આવતો હતો. પછી માંડવી વિસ્તારની અંદર જે 52 પટ્ટી હતી એ વિસ્તાર એની અંદર આવતો હતો. પણ આ વખતે શું થયું કે નવા સીમાંકનો બદલાયા, એની અંદર આ બંને એટલે કે 52 પટ્ટી માંડવી વિસ્તારની અને ભુજ વિસ્તારની પાવરપટ્ટી એમ કરીને આ વિસ્તારીઓ એ અબડાસા વિસ્તારમાં ઉમેરાયો. એટલે કે નખત્રાણા તાલુકાના જ આ ગામો છે અને આ વખતે નખત્રાણા તાલુકો, અબડાસા તાલુકો અને લખપત તાલુકો આમ ત્રણેય તાલુકા મળી અને અબડાસા વિધાનસભા બેઠક બની. જી સતીશભાઈ, આપને પૂછવા માંગીશ, 1990માં સૌપ્રથમવાર ભાજપના તારાચંદ છેડાનો આ બેઠક પર વિજય થયો હતો અને તે પહેલા કોંગ્રેસનું વર્ચસ્વ આ બેઠક પર જોવા મળતું હતું. આ બેઠક ભાજપે કબજે કરી તેની પાછળનું કયું ફેક્ટર એ વખતે કામ કરી ગયું? 1990માં ભાજપની 1980માં સ્થાપના થયા બાદ જે સંગઠન અને કેડરનું જે કામ થયું એ દરમિયાન કચ્છમાં પણ સારી કામગીરી થયેલી અને એના ભાગરૂપે તારાચંદભાઈ, કે જો એક જૈન અગ્રણી છે, સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એટલે સામાન્ય વ્યક્તિ અને ગ્રામજનો ઉપર એમનો એક પ્રભાવ હતો. આજે પણ એ અવારનવાર કચ્છમાં કંઈ બી ઇસ્યુ હોય તો એમનું એક આગવી રીતે નામ લેવાય છે. રીતે તારાચંદભાઈના જે લોકોના કામ કરવાની ભાવનાના કારણે એમને ભાજપમાં લોકોએ ચૂંટેલા છે. જે તે વખતે જી ખાસ કરીને 1990 બાદ ફરી ભાજપનો રકાસ થયો હતો આ બેઠક પર અને 1995માં કોંગ્રેસના નીમાબહેન આચાર્ય જીત્યા હતા, જેઓ હાલમાં ભાજપના અંજાર વિધાનસભા સીટના ધારાસભ્ય છે, અને 1998માં પણ કોંગ્રેસના ઇબ્રાહિમ મંધરા જીત્યા હતા. શું કારણ રહ્યું એ વખતે ભાજપને હારનો સામનો કરવો પડ્યો? કેમકે અહીં લઘુમતી જ્ઞાતિના સૌથી વધારે મતદારો છે. જે તે વખતે 52,000 હતા અત્યારે કદાચ 70-72,000 મતદારો થયા છે એના કારણે. અને ત્યારે બેઠક જે છે, મીન્સ કે મતદારોની સંખ્યા અગાઉ ઓછી હતી, ત્યારે 52,000 હતા, ત્યારે 1,90,000 છે, એમાં 72,000 મતદારો છે. એટલે મતદારોની જે લઘુમતી મતદારોની સંખ્યા છે એ અહીં નિર્ણાયક હોવાથી આ બંને વખત કોંગ્રેસ ચૂંટી આવી હોય આપણને સ્પષ્ટ દેખાય છે. પરંતુ આમ છતાં કોંગ્રેસનું વર્ચસ્વ વારી આ બેઠક અગાઉ રહી ચૂકી છે, તો ઉમેદવારને અલગ અલગ શા માટે ટિકિટ ફાળવવામાં આવતી હોય છે? કેમ કોઈ એક ઉમેદવાર રિપીટ થયો નથી? એ પાર્ટીનો વિષય છે કે કોઈ પાર્ટી નક્કી કરે કે મારે અહીં રિપીટ નથી કરવો, તો કોંગ્રેસ પાર્ટી એવું પણ કરી શકે. પણ આની સાથે જોઈએ તો આપણે કહ્યું એમ 2007માં જયંતિભાઈ ભાનુશાળી ચૂંટાઈ આવે અને એમને ચૂંટાઈ આવ્યામાં એમની મત જે મળ્યા એની ટકાવારી 44% જેટલી હતી, છતાં પણ એ વિજય થયેલા. એનું કારણ એવું હતું કે એમના જે હરીફ ઉમેદવાર હતા એના કરતાં એક લઘુમતી સમાજના ઉમેદવાર ઉભા રહેલા. એ લઘુમતી સમાજના ઉમેદવાર 12,000 કરતાં વધારે મત લઈ ગયેલા. એટલે જેટલા માર્જિનથી આ ચૂંટાઈ આવેલા જયંતિભાઈ ભાનુશાળી, એ કરતાં આ જે મતો મેળવી ગયા એ મતોની સંખ્યા વધારે હતી. એટલે લઘુમતી મતદારોમાં જે ભાગલા પડ્યા એનો લાભ ભાજપના જયંતિભાઈ ભાનુશાળીને મળેલો જે તે વખતે, એવું આપણે સ્પષ્ટ કહી શકીએ. જી, પરંતુ સતીશભાઈ એક ખાસ સવાલ, 2002માં ભાજપના નરેન્દ્ર જાડેજા જીત્યા, પરંતુ 1998માં આ જ નરેન્દ્ર જાડેજા કોંગ્રેસના ઇબ્રાહિમ મંધરા સામે હાર્યા હતા અને ત્યારબાદ 2007માં તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડ્યા અને આ હાર્યા હતા. તો આ તબક્કે જાડેજાની હાર થઈ તેની કારણ પક્ષમાંથી તેમણે બળવો કર્યો તે ગણાવી શકાય? એ નરેન્દ્રસિંહ જાડેજા અગાઉ ભાજપમાં હતા, કોંગ્રેસમાં આવ્યા, એ જિલ્લા કચ્છ જિલ્લા સહકારી બેંકના પણ ચેરમેન હતા એ વખતે. એટલે કદાચ એ કોંગ્રેસમાં જોડાઈને એવું હોય કે સહકારી માળખું મારી સાથે જોડાયેલું રહેશે અને હું જીતી જઈશ, કે અથવા પાર્ટી એવું નક્કી કર્યું હોય કે આપણે આ વ્યક્તિને ટિકિટ આપીએ તો આપણી જીત થશે, એટલે નરેન્દ્રસિંહને ટિકિટ આપી હશે. પણ જે નરેન્દ્રસિંહ જીત્યા ત્યારે પણ જે લઘુમતી ઉમેદવાર અપક્ષ તરીકે જે મત લઈ ગયા એના કારણે જ એમની હાર થઈ છે એવું સ્પષ્ટ છે.
जी ભરતભાઈ આપને પૂછીશ, અબડાસા વિધાનસભા મતવિસ્તારમાં નવા સીમાંકન બાદ ભૌગોલિક સીમાડાઓ અને વિસ્તારોમાં કયા પ્રકારના બદલાવો થયા છે? ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે અબડાસા વિસ્તારની અંદર એટલે કે ત્રણ તાલુકા એટલે જે અબડાસા વિસ્તારનો ત્રણ ભાગમાં જે વહેંચાયેલો હતો ભાગ, જેમ કે ભુજ વિસ્તારમાં, માંડવી વિસ્તારમાં, અબડાસા વિસ્તારમાં, હવે એ ભાગ નીકળી ગયો ભુજ અને માંડવીમાંથી ને આ અબડાસા આખો વિસ્તાર બન્યો, જેના કારણે આ વખતે શું થયું કે અબડાસા વિસ્તારની અંદર 398 ગામો એટલે મોટી માત્રામાં જે ગામોની સંખ્યા કહેવાય એ ઉમેરો થયો. અને બીજું કે ગયા વખતે એટલે 2007માં જો વાત કરીએ કે એમાં 1,37,000 મતદારોની સંખ્યા હતી, એટલે જે આ વખતે જે મતદારોની જે સંખ્યા વધી 1,94,000 આસપાસ, એની અંદર એટલે કહેવાય કે 60,000 જેટલી સંખ્યાઓ મતદારોની આમાં ઉમેરો થયો, એટલે આ કારણે આ આખો જે ભૌગોલિક વિસ્તાર છે એ મોટો બન્યો. અને આ વખતે જે વાત કરીએ કે ઉમેદવાર હશે તો એને પણ અમુક ગામડાઓ સુધી પહોંચતા ઘણો સમય લાગશે અને એના માટે એમને ખાસ પણ મહેનત કરવી પડશે. જી, નવા સીમાંકન બાદ તેમાં કયા ગામડાઓ અને કયા તાલુકાઓનો સમાવેશ કરાયો છે? નવા સીમાંકનની અંદર જે ત્રણ તાલુકા મેં વાત કરી કે એક તો અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકો, આ ત્રણેય ત્રણ તાલુકાની આખી આ બેઠક બની. આ બેઠકની અંદર ખાસ જો જે છે એની અંદર એક તો સમાવેશ જે બૂથો છે, જેમ કે અબડાસાની અંદર 133 બૂથો જે મતદાન માટેના છે, લખપતની અંદર 57 બૂથો છે અને નખત્રાણાની અંદર 124 બૂથો, એટલે એમ કરીને 314 આ બૂથો છે. એટલે આ જે વિસ્તાર છે એ આખા ગુજરાતની અંદર એક મોટો વિસ્તાર કહેવાય એ રીતની આ આખી આ બેઠક છે. જી, સતીશભાઈ આપને પૂછવા માંગીશ, જ્ઞાતિનું રાજકારણ દરેક ચૂંટણી વખતે એક મહત્વનું ફેક્ટર સાબિત થતું હોય છે, અબડાસા બેઠક પર જ્ઞાતિનું ગણિત નવા સીમાંકન બાદ કઈ રીતે બદલાયું છે? અબડાસા બેઠકમાં જોઈએ આપણે તો જ્ઞાતિના ગણિતમાં એવું છે કે સવર્ણ 67,000 છે, ઓબીસી 27,000 છે, એસસીના 30,000 મતદારો છે, લઘુમતીના 54,000 છે અને એસટીના તો બહુ ઓછા મતદારો છે, પણ એમાં પણ બ્રાહ્મણ જ્ઞાતિના 4600 મતદારો છે, દરબાર 27,000 છે, કડવા પાટીદાર 27,000 છે, લોહાણા 2300 છે અને ભાનુશાળી 5600 છે. અને ઓબીસીમાં પણ કોળી જ્ઞાતિના 13,000 છે, રબારી 10,000 છે અને ગઢવી 2300 છે, પછી લુહાર સુથાર એ બધા થઈને 1401 વોટર્સ થાય છે. એટલે આમ જોવા જઈએ તો સૌથી વધારે મતદારો લઘુમતી સમાજ મુસ્લિમ સમાજના છે, જે 52,000 કરતાં વધારે છે. બીજા નંબરે દરબાર અને કડવા પાટીદાર 27,000 છે. એટલે આમાં મોટા ભાગે નિર્ણાયક પરિબળ દરબાર અને કડવા પાટીદાર રહેશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. પરંતુ એક બીજું ફેક્ટર, ખાસ કરીને મુસ્લિમ મતો અહીં આગળ લઘુમતી સંપ્રદાયના મતો આ બાજુ વધારે છે, આમ છતાં ભાનુશાળી 4% જ મતો છે, તો આમ છતાં ભાનુશાળીને ટિકિટ આપવામાં આવે છે એની પાછળનું શું કારણ? ભાનુશાળી જે તે વખતે ત્યાં એ વિસ્તારમાં જૈન સમાજનું સારું વર્ચસ્વ છે, જેમ તારાચંદભાઈ છેડા છે એમની જેમ આપણે અગાઉ વાત કરી કે સેવાભાવી પહેલાંના કારણે એમની વૃત્તિના કારણે જે તે વખતે ભાજપમાંથી ચૂંટી આવેલા, આ જયંતિભાઈ ભાનુશાળી એમનું પણ ભાજપનું સંગઠન એમની સાથે કેડર બેઝ પાર્ટી, એના કારણે દરેક સમાજે સાથ સહકાર આપ્યો હોય અને ચૂંટી આવ્યા. ત્યારે ભરતભાઈ વાત કરશે બસપાવાળી, 2007ની ચૂંટણીમાં આપણે ભરતભાઈને જ પૂછીએ કે બસપાના ઉમેદવારે શું રોલ કર્યો હતો એ વિગતે આપણને વાત કરે તો વધારે સારું. એટલે 2007ની ચૂંટણી જો વાત કરીએ તો એની અંદર જયંતિભાઈ ભાનુશાળી અને બસપાના એક ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર, આમ ચૂંટણીનો જંગ સારો જામ્યો હતો એમ કહી શકાય. એમાં જયંતિભાઈ 10,000 મતથી એમને વિજય મળ્યો હતો, એમાં જે બસપાના જે 12,000 મતો હતા એ 12,000 મતોના કારણે ત્યાં નરેન્દ્રસિંહ જાડેજા એમને હાર પડી હતી, હાર એમને આવી હતી, એના કારણે આ બસપાનો જે રોલ હતો એ ખાસ જયંતિભાઈને જીતવા માટે મુખ્ય રહ્યો એવું કહી શકાય એમ. જી, અભરત, ખાસ એક વાત, આ વખતે જે નવા સીમાંકન બાદ જ્ઞાતિનું સમીકરણ બદલાયું છે, 2007 કરતાં આ વખતનું જ્ઞાતિનું સમીકરણ કઈ રીતે અલગ લાગે છે આપને? આ વખતે જ્ઞાતિનું સમીકરણ જો વાત કરીએ તો એની અંદર એક તો સુવર્ણ સમાજ કહેવાય એટલે એના મતો સૌથી વધારે છે, એટલે એમાં જે સુવર્ણ સમાજના મતો છે એની અંદર
ટકાવારી પ્રમાણે જોઈએ તો 34% છે, એટલે કે 67,000 જેટલા મતદારો સુવર્ણના છે. અને ઓબીસીના મતો જો વાત કરીએ તો 27,000 એ ઓબીસીના મતો છે, અને અનુસૂચિત જાતિ એના પણ મતો 30,857 મતો છે. એટલે આમ કરીને આ જે મતોની જે સંખ્યા છે એની અંદર હવે જો સુવર્ણની અંદર બ્રાહ્મણ છે, દરબાર છે, કડવા પટેલ છે અને લુહાણા અને ભાનુશાણી સમાજ, એટલે આમાં લુહાણા સમાજ પણ એક વ્યાપારી પ્રજા છે. એ વ્યાપારી પ્રજા હોવાના કારણે એ 1+10 જેવો મતોનો ભાગ ભજવી શકે. અને એની અંદર હવે દરબારના જે મતો છે 27,000 મતો છે, એટલે દરબારના મતો પણ આમાં આ વખતે સારા છે. બીજું કે કડવા પટેલના મતો, એટલે કે જે 52 પટ્ટી જે માંડવીમાંથી આવી એના કારણે કડવા પટેલ મતોનો આમાં વધારે ઉમેરો થયો છે. એટલે આના આ બેઠક માટે એક કડવા પટેલ મતો જે જે સંખ્યા છે એ પણ મહત્વની રહેશે. બીજી કે બ્રાહ્મણ મતો જે 46,000 જેટલા મતો છે, એટલે એ મતો પણ એમાં સારા છે. એટલે આમ કરીને જે આ સુવર્ણ મતો જે છે એ આ 67,000 ના મતો આ આમાં છે. અને હવે ઓબીસીની જો વાત કરીએ તો એની અંદર કોળી સમાજ, રબારી સમાજ એના સૌથી વધુ મતો છે. એટલે જેમાં કે કોળી સમાજના 49% છે તો રબારી સમાજના 37% છે. એટલે આ ઓબીસીની અંદર આ બે જ્ઞાતિનું સારું પ્રભુત્વ છે. અને આમ આ આખી જો આ વખતે વાત કરીએ તો એમાં મુસ્લિમ સમાજ અને સુવર્ણ સમાજ એટલે કે દરબાર અને પટેલ સમાજ આ વખતે આખી આ બેઠક ઉપર મહત્વનો ભાગ ભજવી શકશે. જી સતીશભાઈ, આપને પૂછવા માંગીશ, નવા સીમાંકન બાદ ક્ષત્રિય 14%, પાટીદાર 14%, અને ખાસ કરીને મુસ્લિમ 27%, અને દલિત 16%, આ જે મેજોરિટી વાળા જે જ્ઞાતિનું સમીકરણ કહી શકાય એ છે. નવા સીમાંકન બાદ હવે જ્ઞાતિનું આ સમીકરણ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે કયા પડકાર ઉભા કરી શકે છે? આમાં કેવું થશે કે દરેક પોલિટિકલ પાર્ટી, આપણે ગુજરાતમાં મુખ્ય બે રાજકીય પક્ષોની વાત કરીએ તો એમાં એવું હોય કે જિલ્લામાં જેમાં 6 બેઠકો છે વિધાનસભાની કચ્છ જિલ્લાની, તો એમાં દરેક પક્ષ પોતપોતાની રીતે જ્ઞાતિના સમીકરણોને સાચવવા માટે જે વ્યૂહરચના અપનાવે છે એ વ્યૂહરચનાના ભાગરૂપે કચ્છમાં ક્યાંય ને ક્યાંય એકાદ બેઠક પર લઘુમતી સમાજને કોંગ્રેસ પક્ષે ટિકિટ કદાચ આપવાની આવશે એવું એક જિલ્લાનું જે ગણિત હોય છે રાજકીય એના ભાગરૂપે જોઈએ તો. પછી જિલ્લામાં ધારો કે એકાદ પટેલ સમાજના મતોને અંકે કરવા એક પટેલને પણ ટિકિટ આપવામાં આવે, એક ક્ષત્રિય કે દરબારના ઉમેદવારને પણ ટિકિટ આપવામાં આવે, કોળી સમાજ હોય તો કોળી સમાજના એકાદ ઉમેદવારને કે આહિર સમાજ હોય, કોળી સમાજ હોય, એ રીતે જુદા જુદા સમાજના પ્રભુત્વને ધ્યાનમાં લઈ દરેક પોલિટિકલ પાર્ટી પોતાની વ્યૂહરચનાના ભાગરૂપે દરેક જિલ્લામાં બેઠકોનું એક સમતોલપણું જળવાય અને દરેક જ્ઞાતિ પોતાના તરફ આકર્ષાય એવો એક પ્રયત્ન કરતા હોય. જી, આ બેઠકને લઈને ઘણા બધા સવાલો છે. આપણે ચર્ચાનો દોર આગળ વધારી હતી, પહેલાં એક બ્રેકનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું જ્ઞાતિનું જે સમીકરણ છે એ આ બેઠકને કયા કયા પડકારો અને કયા કયા વિકાસના મુદ્દાઓ આ બેઠકમાં અગાઉ રહી ચૂક્યા છે અને પ્રજાના પ્રશ્નો એવા કયા કયા છે જે હજુ સુધી સોલ્વ નહીં થયા, જાણીશું એક નાનકડા બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક બોલે છે કાર્યક્રમમાં. આજે આપણે વાત કરી રહ્યા છે કચ્છ જિલ્લાની સૌથી મોટી અને અબડાસા વિધાનસભા બેઠકની. અબડાસામાં લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના ગામડાઓનો પૂરેપૂરો સમાવેશ કરાયો છે અને સૌથી વધુ 306 મતદાન મથકો આવેલા છે. સીમાંકન પહેલાંની જો વાત કરવામાં આવે તો લખપતના 103, અબડાસાના 179 અને નખત્રાણાના 64 ગામોનો સમાવેશ થતો હતો, પરંતુ સીમાંકન બાદ હવે આ વિધાનસભાની ચૂંટણીમાં સમીકરણ બદલાયા છે. નખત્રાણાના નવા ઉમેરાયેલા 83 ગામો મહત્વપૂર્ણ ભૂમિકા આ વખતે ભજવે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આ બેઠક પર આગળ ચર્ચાનો દોર શરૂ કરીએ. અભરતભાઈ, ખાસ કરીને આપને પૂછવા માંગીશ, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ શું રહી છે અને આ વખતની ચૂંટણીમાં તે અસર કેટલી કરી શકે છે? ખાસ કરીને જે ચૂંટણી સ્વરાજની થઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એની અંદર જે આ 3 પંચાયતો છે, અબડાસા, નખત્રાણા અને લખપત, એમાં 2ની અંદર ભાજપની બહુમતી છે અને 1માં કોંગ્રેસની બહુમતી છે. જેમાં અબડાસા તાલુકાની જો વાત કરીએ તો એમાં કુલ સીટો 15 છે, એમાં ભાજપની 12 અને કોંગ્રેસની 3 સીટો છે. અને લખપતની જો વાત કરીએ તો લખપતની પણ કુલ 15 સીટો છે, એમાં કોંગ્રેસનું પ્રભુત્વ છે, એટલે એમાં 11
કોંગ્રેસની છે અને 4 ભાજપની છે. અને બીજી વાત કરીએ કે નખત્રાણા તાલુકાની, તો એની અંદર 19 સીટો છે. 19ની અંદર 11 ભાજપની છે અને 8 કોંગ્રેસની છે. અને આમ જો આખા કચ્છ જિલ્લાની જો વાત કરીએ તો એમાં જિલ્લા પંચાયતની અંદર કુલ 33 સીટો છે. એમાં 33 સીટોની અંદર 26 ભાજપની છે અને 7 કોંગ્રેસની છે. એટલે હવે આખા જિલ્લા પંચાયતની જે વાત કરી તો એની અંદર આ અબડાસા જે વિસ્તાર આવે, તો અબડાસાની અંદર આ જે 3 તાલુકાની અંદર જિલ્લા પંચાયતોની કુલ સીટો 8 છે, એમાં 5 ભાજપની અને 3 કોંગ્રેસની. એમાં નખત્રાણા જે તાલુકો છે એની અંદર 2 ભાજપ અને 2 કોંગ્રેસ, એટલે એક નખત્રાણાના ભાજપની અંદર મંજલ અને વિઠોણ સીટ, અને કોંગ્રેસની અંદર નખત્રાણા અને નેત્રા. એટલે આમ નખત્રાણાની અંદર 4 સીટોની અંદર 2નું પ્રભુત્વ સરખું જ છે ભાજપ કોંગ્રેસનું. જ્યારે અબડાસા તાલુકામાં જિલ્લા પંચાયતની જે સીટ છે એની અંદર 3-3 ભાજપની જ છે. એટલે કોઠારા, મોથારા અને નલિયા જે આ વિસ્તાર માટે બહુ મહત્વનું કહી શકાય, કારણ કે અબડાસા વિસ્તાર જ છે અને એનો આ મહત્વનો એક ભાગ છે. જ્યારે લખપત છે, લખપતની અંદર તાલુકા પંચાયત પણ કોંગ્રેસની જ છે અને જિલ્લા પંચાયતની સીટ પણ કોંગ્રેસની જ છે. એટલે પાંધરો જે સીટ છે એ પણ આ ઔદ્યોગિકની જે જીએમડીસીની જે વાત કરીએ તો આ પાંધરો જે સીટ છે એ પણ બહુ મહત્વની કોંગ્રેસ માટે કહી શકાય. જી, તો આ જે ભાજપ અને કોંગ્રેસની સ્થિતિની આપણે જે વાત કરી, આ વખતની ઇલેક્શનમાં તેની અસર કેટલી જોવા મળશે? આ વખતે ઇલેક્શનની અંદર જે જ્ઞાતિનું આ વખતે જે સમીકરણ જે બદલાયું છે, જે સીમાંકનોમાં જે મોટો ફેરફાર થયો છે, એના કારણે આ વખતે જે તે ઉમેદવાર આવશે એમને વધુ મહેનત તો કરવી જ પડશે, કારણ કે વિસ્તાર પણ બહુ મોટો છે, 3 તાલુકાનો સમાવેશ થાય છે. અને ક્યાંક ન જાય તો ક્યાંક મતદારોને પણ જે પૂરો સંતોષ ન આપી શકાય એવું પણ બનશે. એટલે આ વખતે જે ભાજપ, કોંગ્રેસ અને જીપીપી, આ વખતે આમાં 3 ફેક્ટરો બહુ મહત્વના ભાગ ભજવશે. સતીશભાઈ, આપણે પૂછવા માંગીએ છીએ, અબડાસા વિધાનસભા બેઠકની વિકાસની બાબતમાં શું કહી શકાય? વિકાસ કચ્છના રણ વિસ્તારનો એક છેલ્લો વિસ્તાર છે, એટલે એકાદ બે મોટા ઇન્ડસ્ટ્રી સિવાય, જીએમડીસી પહેલાં એક જ ઉદ્યોગ હતો, ત્યાં લિગ્નાઇટ જે કાઢવામાં આવતો એ, અને એના કારણે જે પાવર પ્લાન્ટ સ્થપાયેલા તે, આ ઉપરાંત હમણાં જે સિમેન્ટ પ્લાન્ટ નવા બન્યા એ બન્યા, એ સિવાય ખાસ કોઈ ઉદ્યોગ ત્યાં છે નહીં. આમ રોકાણની દ્રષ્ટિએ આપણે કહી શકીએ કે 8,000 કરોડ રૂપિયાનો આ ઇન્ડસ્ટ્રી અહીં થયેલી છે, પણ જે સામાન્યજનને રોજગારી મેળવવાની વાત હોય તો આ વિસ્તારમાં સામાન્યજનને રોજગારી મેળવવાના ફાંફા છે. અને આની સાથે આપણે જે ગણિતની વાત કરી તો આ નવા સીમાંકન પ્રમાણે 2009 લોકસભાની જે ચૂંટણી થયેલી એ વખતે આ વિસ્તારમાંથી 43,000 મત છે એ પૂનમબેન જાટને મળેલા અને 32,000 મત વાલજીભાઈ દાનિયાને મળેલા કોંગ્રેસના. એટલે પૂનમબેન જાટ ભાજપના 10,000 વધારે મત લઈ ગયેલા નવા સીમાંકન પ્રમાણે. એટલે એ જે થયું છે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં જોઈએ તો ભાજપની સ્થિતિ મજબૂત કહેવાય, જિલ્લા તાલુકા પંચાયતની સીટોની રીતે જોઈએ તો કસમકસ ટક્કર છે, અને બીજું કે 27-28% લઘુમતી મતદારો આ બેઠકમાં છે એ બહુ જ નિર્ણાયક ભાવ ભજવશે એવું આપણે ચોક્કસ કહી શકીએ. અને કદાચ ગુજરાતની બહુ ઓછી બેઠકો હશે કે જ્યાં 27-28% જેટલા લઘુમતી મતદારો હશે. ભરત, આપણે પૂછવા માંગે છે, મતદારોના ઘણા પ્રશ્નો તમે સાંભળ્યા છે, વિવિધ સમસ્યાઓની જો વાત કરીએ તો એજ્યુકેશનની સ્થિતિ અંગે મતદારોનું શું હતું કહેવું? એજ્યુકેશન એટલે કે શિક્ષણની જો ખાસ વાત કરીએ તો આ વિસ્તારની અંદર શિક્ષણ માટે જે પહેલાં જે 1863ની અંદર જે પ્રાથમિક શાળા કોઠારા વિસ્તારમાં હતી, એટલે એ વખતે બહુ જૂનો સમય, એટલે બહુ ખાસો સમય પહેલાં એક સારી પ્રાથમિક શાળા ત્યાં મળી. પણ હવે અત્યારના જે સમય પ્રમાણે વાત કરીએ કે આધુનિક સમયની અંદર અત્યારે એજ્યુકેશનની ખાસ દરેક વ્યક્તિને જરૂર પડી છે, તો એમાં આ વિસ્તારની અંદર એજ્યુકેશનનું પ્રમાણ બહુ લો છે, એટલે બહુ સામાન્ય છે. એટલે આ વિસ્તારની અંદર અબડાસા અને લખપત આ વિસ્તારમાં એક જ કોલેજ છે, અને એ પણ ગ્રામ્ય વિસ્તારથી દૂર, એટલે કે જે તાલુકા વિસ્તારથી બહુ દૂર છે. એટલે લોકોની એવી માંગ છે કે તાલુકા મથકે એક કોલેજ હોવી જોઈએ. જી, ભરત, ખાસ કરીને વિવિધ મતદારોને જ્યારે તમે મળ્યા, તેમના મિજાજને જાણ્યા, ત્યારે કયા કયા પ્રશ્નો બીજા રહ્યા આ શિક્ષણ સિવાયના જો કહીએ તો?
ખાસ કરીને જો વાત કરીએ તો એક મહત્વનું એટલે ગુજરાતનું જખો બંદર છે, અહીંયા ગુજરાતના માછીમારો ત્યાં આવે છે, એટલે ગુજરાતના માછીમારો ત્યાં આવતા હોવાય એટલે કે મોટી સંખ્યામાં ત્યાં માછીમારી કરે છે, અને એ માછીમારીઓ કરવાના લીધે એમના પ્રશ્નો પણ ઘણા જ છે. ત્યાં પાણીનો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે, અને ગંદકી ત્યાં વધુ છે. એના કારણે એ લોકોની માંગ છે કે અહીંયા જે વિકાસ જે છે એ થયો નથી જે પ્રમાણમાં. એમાં ખાસ કરીને આરોગ્યની દ્રષ્ટિએ જે વાત કરી તો એ વિસ્તારની અંદર કોઈ પ્રોફેશનલ કે સારા કોઈ તબીબ ત્યાં લોકોને ત્યાં મળતા નથી. એના કારણે એ લોકોને ઠેઠ ભુજ સુધી વધુ ડિસ્ટન્સ પડી જાય, અને એના કારણે એમને ભાડાનો વધારો થઈ જાય, બીજો આર્થિક રીતે ખર્ચો વધી જાય. કારણ કે આ કારણે જે લોકો છે એ સામાન્ય પ્રજા છે, એટલે આર્થિક રીતે એ લોકોને રોજગારી પણ ઓછી છે. એટલે આ વિસ્તારીઓને એ ત્રણ તાલુકા એટલે કે લખપત, અબડાસા અને નખત્રાણા, એટલે નખત્રાણા જે તાલુકો રહ્યો એની અંદર પટેલ સમાજ ખાસ જોવા જઈએ તો એ ખેતી ઉપર, એટલે કે આ વિસ્તાર બારડોલી કચ્છનું એક બારડોલી કહેવાય, પણ તેમ છતાં ખેતી માટે આ વિસ્તારને વધુ વિકસાવવા માટે સરકાર તરફથી હજુ કે કોઈ સ્થાનિક જે ઉમેદવાર નવો આવે તો એને પણ વધુ મહેનત કરવાની જરૂર છે. બીજું કે આ વિસ્તારની અંદર એજ્યુકેશન તો છે, સાથે જે નખત્રાણા જે વિસ્તાર છે કલા માટે બહુ ખાસ જાણીતો છે, જેમ કે નિરૂણા એ કલાઓનું એક કહેવાય ને કે ધામ જ કહેવાય, કે એમાં લાખકામ છે, રોગાણ આર્ટ છે, એ બધી જે કલાઓ છે એ એના કારણે ત્યાં સામાન્ય લોકોને જે ગરીબ પ્રજા છે એને રોજગારી માટે એ માટે કોઈ સ્થાનિક ઉમેદવાર જે આવે તો એને વધુ પ્રોત્સાહન આપે તો હજુ એ વિશ્વ ફલક ઉપર આ કલા હજુ વ્યાપી શકે. બીજી વાત કરીએ આપણે લખપત વિસ્તારની તો ત્યાં પાંદ્રોની લિગ્નાઇટ ખાણ હતી, એટલે 1970 બાદ ત્યાં ખાણની શરૂઆત થયેલી અને 2008ની અંદર એ પાંદ્રો ખાણ બંધ થઈ, એટલે ત્યાં જે રોજગારીનો જે સવાલ છે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ત્યાં સારો વ્યાપેલો હતો, ત્યાં સ્થાનિક લોકોને સારી રોજગારી મળતી હતી, અને 2008ની અંદર એ મંદ પડ્યો એટલે બંધ કરવામાં આવ્યો, એના કારણે સ્થાનિક રોજગારીની અંદર મોટી અસર ઊભી થઈ છે. પછી જે અત્યારે હાલ જીએમડીસી દ્વારા માતાના મઠ લિગ્નાઇટ પ્રોજેક્ટ ત્યાં શરૂ હાલ ચાલુ જ છે, ત્યાં લોકોને રોજગારી મળે છે પણ એટલી વધુ નથી, કારણ કે જે પાંદ્રો ખાણ જે હતી એ ત્યાં એ લખપત તાલુકાનું વિકાસનું એન્જિન બની ગયું હતું, પણ આજે મંદ પડતા એની અસર હતા હાલ લોકો પર જોવા મળી છે, રોજગારીની ત્યાં નહીવત છે. બીજું કે લખપત રહ્યું એક સમયે બહુ સારું લાખોની આવકવાળું એક વિસ્તાર હતો, કે જ્યાં સિંધુ નદીના પાણી પણ ત્યાં એક આવતા, એના કારણે ખેતી પણ સારી થતી અને લોકો ત્યાં માલામાલ હતા. આજે એ સ્થિતિ લોકોની બહુ દયનીય કહી શકાય ત્યાં. સતીશભાઈ આપને પૂછવા માંગીશ, અબડાસા લખપત અને નખત્રાણામાં એવા ઘણા સ્થળો આવેલા છે જેનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થઈ શકે તેમ છે, આમ છતાં ભુજના રણ વિસ્તારની જો વાત કરીએ, મુંદ્રા અને માંડવીની વાત કરીએ, તેમાં જે વિકાસ થયો છે એવો આ ત્રણ તાલુકામાં સાથી નથી થયો. ત્યાં આપણે કહ્યું એ રીતે બે મોટા ધાર્મિક સ્થાનો છે, માતાના મઠ જે હિન્દુઓનું આસ્થાનું સ્થાન છે, અને બીજું હાજીપીરની દરગાહ જે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજ માને છે, એટલે આ બંને ધાર્મિક સ્થળો આવેલા છે. અને આ સિવાય નાના મોટા જૈનોના તીર્થો આવેલા છે ત્યાં, એટલે આ પ્રકારનો વિસ્તાર છે. પણ લોકોને જે કૃષિ આધારિત આવક ઊભી કરવાનું જે સાધન હોવું જોઈએ એ આ વિસ્તારમાં નથી. બીજું કે આ વિસ્તાર બહુ જ છેવાડાનો વિસ્તાર છે ટ્રાન્સપોર્ટેશનની રીતે. લિગ્નાઇટ હતું ત્યાં સુધી બધું ચાલ્યું, લિગ્નાઇટ કાઢવાનું બંધ કર્યું જીએમડીસીએ, પછી ત્યાંનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંપૂર્ણ ભાગી ગયો છે. અત્યારે જે ચાલે છે એ જે સિમેન્ટની ફેક્ટરીઓનું વહન ચાલે છે એટલા પૂરતો જ ચાલે છે, પણ લિગ્નાઇટમાં એવું હતું કે રોજ 300-400 ટ્રકો ભરાતી હતી, એ હવે આજે બંધ થઈ એટલે એક ટ્રક સાથે ધારો કે 5 માણસ સંકળાયેલું હોય તો પણ ત્યાં 2-3-4 હજાર લોકોને રોજગારી મળી જાય એવો વ્યવસાય હતો, એ અત્યારે પડી ભાગ્યો હોવાથી ત્યાં એટલું બધું ટ્રાન્સપોર્ટનું નથી. એટલે પણ જે વૈકલ્પિક રોજગારી હોય એ નાના મોટા પાયા ઉપર ચાલતી હોય સ્થાનિક સ્તરે એ ચાલે છે, પણ આ વિસ્તારને ઉદ્યોગની ખાસ જરૂર છે એટલું આપણે ચોક્કસ કહી શકીએ. આપણે વિકાસ અને પ્રજાના પ્રશ્નો જાણ્યા, હવે આગળ સંભવિત ઉમેદવારોની વાત કરીએ, પરંતુ એક બ્રેક માટે રોકાઈશું. દર્શક મિત્રો, બ્રેક બાદ વાત કરીશું ભાજપ અને કોંગ્રેસના આ બેઠકમાં કયા કયા એવા સંભવિત ઉમેદવારોના નામ હાલ ચર્ચાઈ રહ્યા છે. એક બ્રેક બાદ વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો વેટીવીનો ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે, અને આજે આપણે વાત કરી રહ્યા છે કચ્છ જિલ્લાની અબડાસા વિધાનસભા બેઠકની. આ બેઠકમાં આમ તો 11 વખત ટોટલ ચૂંટણી યોજાઈ ચૂકી છે અત્યાર સુધીમાં, અને કોંગ્રેસ 7 વખત, ભાજપ
ત્રણ વખત અને સ્વતંત્ર પાર્ટી એકવાર આ બેઠક પર વિજય મેળવી ચૂકી છે. હવે આપણે વાત કરીશું ભાજપ અને કોંગ્રેસના આ વખતે કયા કયા સંભવિત ઉમેદવારોના નામ ચર્ચામાં છે. સતીશભાઈ, આપનાથી શરૂઆત કરું, ભાજપના એવા કયા કયા નામો છે ચર્ચામાં હાલ? આ બેઠક પર ભાજપના જે જયંતિભાઈ ભાનુશાળી અત્યારના ધારાસભ્ય છે, જે ગઈ વખતે ચૂંટાઈને આવેલા ભાજપમાંથી અને બાદમાં પક્ષે તેમને કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ પણ બનાવ્યા, એ ભાનુશાળી સમાજના આગેવાન છે. હાજાપર ગામ છે અબડાસા તાલુકાનું, ત્યાંના વતની છે. આ ઉપરાંત તેઓ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. એટલે એક જો રિપીટ કરવામાં આવે ઉમેદવાર, આમાં ઘણી વખત પોલિટિકલ પાર્ટીમાં વાત ચાલે છે કે નો રિપીટ થિયરી, એવો કોઈ બાદ નહીં નડે તો જયંતિભાઈ ભાનુશાળીનું નામ ચર્ચામાં છે. જો ભાનુશાળી સમાજ સિવાય પાટીદાર સમાજમાંથી કોઈને ટિકિટ આપવાનું પક્ષ નક્કી કરે ભાજપ, તો કેશુભાઈ પટેલ છે. ભાજપની આ સરકારમાં બહુ ઓછા બોર્ડ નિગમના ડિરેક્ટરો નિમાયા છે, એ પૈકીના પ્રવાસન નિગમના ડિરેક્ટર કેશુભાઈ પટેલ જો અમરગઢ ગામના વતની છે, નખત્રાણા તાલુકાના, અને 1985 તેઓ ત્યાં નિરોણા ગામના સરપંચ રહી ચૂક્યા છે અને પાવરપટ્ટીના જે ગામો છે એમાં એમનું પ્રભુત્વ સારું એવું છે. વિરોધ પક્ષના નેતા તરીકે પણ તેઓ જિલ્લા પંચાયતમાં રહી ચૂક્યા છે, કારોબારી સમિતિના ચેરમેન તરીકે પણ રહી ચૂક્યા છે, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પણ જિલ્લા પંચાયતમાં રહી ચૂક્યા છે. એટલે આમ કેશુભાઈ પટેલનું નામ પણ અગ્રસ્થાને ચાલી રહ્યું છે. સુરેન્દ્રસિંહ જાડેજા જો યુવા નેતા છે, માતાના મઢ ગામના વતની છે, અબડાસા તાલુકા ભાજપના પ્રભારી છે, જિલ્લા પંચાયત શિક્ષક સમિતિના પણ તેઓ સભ્ય છે. આમ યુવા નેતા તરીકે જો પક્ષ કોઈનો વિચાર કરે તો આ સુરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ મોખરે છે, કેમ કે 27,000 કરતાં વધારે દરબાર સમાજના એટલે કે ક્ષત્રિયોના મતો છે આ બેઠક પર, જે બીજા નંબરે આવેલા છે. જેમ પાટીદાર સમાજના પણ 27,000 મત છે, એ લઘુમતી બાદ બીજા નંબરે છે. એટલે આમ સુરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ ચર્ચાય છે. ભરત, આપની પાસેથી જાણવા માંગીશ, આ બેઠક પર કોંગ્રેસમાં હાલ કયા કયા નામો ચર્ચામાં છે? એક તો સબીલભાઈ પટેલ, જે ખાસ એમ કહેવાય કે માંડવી સીટ ઉપર 2002 અંદર તેઓ લડેલા હતા અને સુરેશ મહેતાને હાર આપી હતી, એના વિશે સાહેબ ખાસ કહેશે કે એ હારનું કેવી હતું અને આખું કેવી એ ચૂંટણી હતી. એ વાત કરું તો આ બેઠક એ રીતે પણ અગત્યની છે કે ગઈ સાલ જ્યારે શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ પક્ષે ચૂંટણી સમિતિના કન્વીનર તરીકે નિમણૂક કરી કે ચૂંટણી સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરી, ત્યારે ગઈ સાલ આજથી એક વર્ષ અગાઉ પહેલી નવરાત્રિએ માતાના મઠથી ચૂંટણી પ્રચારના કોંગ્રેસ તરફથી શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. માતાના મઠ અને હાજીપર દરગાહ ઉપર ચાદર ચડાવી શંકરસિંહ વાઘેલા અને અર્જુન મોઢવાડિયાએ આ વિસ્તારમાંથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યા હતા. એટલે આ બેઠક ઉપર એમને પૂરો વિશ્વાસ છે કે અમે કંઈક કરી બતાવીશું આગામી ચૂંટણીમાં. એટલે આ જે છબીલદાસ પટેલનું નામ છે, એ માંડવીના પહેલાં ધારાસભ્ય રહી ચૂક્યા છે. એ બાદ એટલે માંડવીના જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે તેમણે સુરેશ મહેતા માજી મુખ્યમંત્રીને હાર આપેલી અને એક મોટા દિગ્ગજ નેતાને હરાવ્યા હોય એક નાનકડા છોકરાએ એવી એક ઇમેજ ઊભી થયેલી. ત્યારબાદ છબીલભાઈએ જ્યારે રાજપા શાસન વખતે શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં શક્તિદળની રચના થયેલી, એ જે યુવાનોની એક સેવના બનાવવામાં આવેલી, એના કન્વીનર તરીકે, શક્તિદળના કન્વીનર તરીકે પણ છબીલભાઈ જ હતા અને એમને 1,00,000 યુવાનોની રેલી કરેલી અને એક શક્તિદળને આખા ગુજરાતમાં નામના અપાવેલી. એટલે આ છબીલભાઈ પટેલ એ 52 પટ્ટીના જે ગામો છે પટેલ સમાજના, જે એમના માંડવી મત વિસ્તારમાંથી અબડાસામાં ગયા છે, એટલે કડવા પાટીદાર કે પાટીદાર સમાજનું જે વર્ચસ્વ વધ્યું છે એના કારણે
અને પક્ષના એક શિસ્તબદ્ધ સ્વયંસેવક તરીકે એમને માનવામાં આવે છે. એટલે છબીલદાસભાઈ પટેલનું નામ પણ આમાં અત્યારે છે. અને છેલ્લા 6-1 મહિનાથી આપણે જોતા રહ્યા છીએ અવારનવાર સમાચારમાં કે એમના એ વિસ્તારમાં કાર્યક્રમો હોય, સમારંભો થયા હોય, લોકસંપર્ક પણ જોતા આવ્યા છીએ. એટલે એના કારણે એવું લાગે છે કે છબીલભાઈનું નામ ચાલતું હશે, તે લોકમુખે આજે પણ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત જો બીજું કોઈ નામ નક્કી કરવામાં આવે પાટીદાર સમાજમાંથી, તો ડૉક્ટર શાંતિલાલ સેંધાણી છે, જે કોટડા ગામના વતની છે, કચ્છ જિલ્લા કોંગ્રેસના તેઓ ઉપપ્રમુખ છે, અને લાયન્સ ક્લબ, મેડિકલ કેમ્પો કરવા એ રીતે એમનું નામ આગળ પડતું રહ્યું છે. એટલે ડૉક્ટર શાંતિલાલ સેંધાણીનું નામ પણ ચર્ચામાં છે. આ ઉપરાંત જો લઘુમતી સમાજના મતદારો બહુ છે આ બેઠક પર 52,000, લઘુમતી સમાજમાં પણ જે જુદા જુદા ફિરકાઓ છે એમાં જત મુસ્લિમો જે કહેવાય એના 25,000 મત છે. એટલે લઘુમતીમાં પણ 50% જેટલા જત છે. તો જો જત સમાજમાંથી કોંગ્રેસ પક્ષ કોઈને પસંદ કરે તો અલી મોહમ્મદ જત, જેઓ આ વિસ્તારમાં મજબૂત ઉમેદવાર છે કહેવાય છે, કેમકે લખપત તાલુકા પંચાયતના તેઓ પ્રમુખ છે. અને બીજું ખાસ કે આગાખાન સાવલાણી કરીને છે ત્યાંના આગેવાન કોંગ્રેસના, જેમને કોંગ્રેસ હાઈકમાન્ડ કે પ્રદેશની નેતાગીરી પણ ત્યારે બી મત લેતી હોય છે આગાખાન સાવલાણીજીને, કે કચ્છમાં કોને ટિકિટ આપવી. તો જો એક એમના સમર્થક તરીકે, અલી મોહમ્મદના સમર્થક તરીકે આગાખાન ભાઈનું પણ નામ છે કે એ એમના સમર્થક છે અને જત સમાજમાંથી છે, તો અલી મોહમ્મદજીને પણ ટિકિટ આપી શકે પક્ષ. ઇબ્રાહીમ મંદરા જે માજી ધારાસભ્ય છે પણ મંદરા સમાજના, મુસ્લિમમાં પણ મંદરા સમાજ જે અલગ છે એના 3,500 વધારે મતો નથી. એટલે એ માજી ધારાસભ્યની રીતે એમની પણ પસંદગી થઈ શકે, નામ એમનું ચર્ચામાં ચાલી રહ્યું છે. ઇકબાલ મંદરા એમનું પણ નામ ચાલી રહ્યું છે. અનવર મંદરા જેવો વકીલ છે, વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, અને સાચરા ગામના તેઓ વતની છે, તેમનું પણ આમાં નામ બોલાઈ રહ્યું છે. આ ઉપરાંત કિશોરસિંહ જાડેજા, જો ક્ષત્રિય સમાજમાંથી, આપણે જેમ વાત થઈ કે પાટીદાર અને ક્ષત્રિય સમાજ બંનેની વસ્તી આ બેઠક પર સારી એવી છે, તો ક્ષત્રિયોમાંથી જો ટિકિટ આપવાની થાય તો એ કિશોરસિંહ જાડેજાનું નામ છે. પ્રદેશ ડેલિગેટ રહેલા છે, જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ છે, તેમનું પણ નામ બોલાય છે. અને પક્ષ જો કોઈ યુવા નેતાગીરીનો સ્વીકાર કરે અને કોઈ નવો પ્રયોગ કરવા માગતા હોય કે કચ્છ જિલ્લામાં આપણે યુવા નેતાગીરીને ક્યાંય આગળ કરવી છે, તો ચેતનભાઈ જોશીનું નામ ચાલે છે. તેઓ પણ યુથ કોંગ્રેસના આગેવાન છે, 2002થી યુથ કોંગ્રેસમાં સક્રિય છે. એટલે એક ચેતનભાઈ જોશીનું નામ પણ આવી રહ્યું છે. જી, ભાજપ અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારો આપણે જાણ્યા, પરંતુ આ વખતે એવી વાતો છે, એવી ચર્ચા ચાલી રહી છે કે ત્રિપાખીઓ જંગ ખેલાશે, એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી પણ આ વખતે તમામ સીટો પરથી લડવાની છે. અબડાસા બેઠકમાં પાટીદારની વાત કરીએ તો 14% મતો પાટીદારના છે. ગુજરાત પરિવર્તન પાર્ટી આ બેઠક પર કયા પ્રકારની અસર ઉપજાવી શકે છે? આપને યાદ દેવડાવી દઉં કે ભુજ જ્યારે કેશુભાઈ પટેલે મિટિંગ કરી પરિવર્તન પાર્ટીની, ત્યારે મેસોજી સોઢા, જેઓ કંકાવટી ગામના વતની છે અબડાસા તાલુકાના, અબડાસા તાલુકા પંચાયતના તેઓ કારોબારીના ચેરમેન છે. અબડાસા તાલુકા પંચાયત અત્યારે ભાજપ પાસે છે, પણ આ મેસોજી સોઢા કે જેઓ કેશુભાઈની સભામાં ભુજમાં મંચસ્થાન ઉપર હતા, અને તેઓ એવું લાગે છે કે પરિવર્તન પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભલે હજુ ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ કર્યા નથી કે એવું નથી, અને આજે હમણાં જ આજે સાંજે નખત્રાણામાં કેશુભાઈની જે મિટિંગ થઈ તેમાં પણ તેઓની હાજરી હતી. અને એવું સ્પષ્ટ છે કે મેસોજી સોઢા 27,000 જે દરબારોના મત છે એના કારણે પરિવર્તન પાર્ટી તેમને 100% ટિકિટ આપવાનું વિચારશે, કેમકે દરબારોમાં પણ સોઢા દરબાર અને જે બીજા દરબાર છે એમાં આ વિસ્તારમાં 25,000 મતો સોઢા દરબારના છે. એટલે જો દરબારના મતો, ગરાસિયાના મતો જોઈએ તો સોઢા દરબારના 80% જેટલા મત આમાં છે. એના કારણે
અને પોતે રાજકીય રીતે સક્રિય છે અને આ રીતે અવારનવાર મંચ ઉપર જોવા મળ્યા છે એના કારણે તેઓ ભાજપ છોડી અને પરિવર્તન પાર્ટી જોઈન કરશે એવા સ્પષ્ટ નિર્દેશો મળ્યા છે અને લોકમુખે તેમનું પણ પરિવર્તન પાર્ટીમાંથી નામ મેસોજીનું પણ ચાલી રહ્યું છે જી આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે અહીં ચટક ઉપર છે સતીશભાઈ અને ભરતભાઈ આપ બંને ચર્ચામાં ભાગ લીધો અને આપના મંતવ્યો રજૂ કર્યા તે બદલ આપ બંનેનો આભાર તો દર્શક મિત્રો અબડાસા વિધાનસભા બેઠકની આજે આપણે વાત કરી નવા સીમાંકન જાણ્યા રાજનીતિક ઇતિહાસ જોયો પ્રજાના પ્રશ્નો જોયા વિકાસની પણ વાતો કરી અને સાથે જ એક રોચક બાબત આમાં એ જોવા મળી છે કે 1962 થી 2007ની ચૂંટણીમાં કોઈ એક પાર્ટી સતત જીતતી રહી છે પરંતુ ઉમેદવાર બીજી વખત નથી જીત્યો ત્યારે આ વખતની ચૂંટણીમાં ઉમેદવાર રિપીટ થાય છે કે નહીં એ તો મતદારોનો મિજાજ જ બતાવશે આજે બસ આટલું જ રજા આપશો નમસ્કાર